મિત્રો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન પરિષદનો ઓગણત્રીસમો સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં આવનારા ચોમાસા અંગેના શું તારણ સામે આવ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં ચેનલ ઉપર નવા આવેલા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું મિત્રો ઓગણત્રીસમાં સેમિનારમાં છપ્પન જેટલા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના વિદ્વાનો એકત્રિત થયા હતા આ સેમિનાર ઉપર સમગ્ર રાજ્યની નજર હોય છે કેમ કે આ સેમિનારમાં આવનારા ચોમાસા અંગેના બધા જ આગાહીકારોના કેવા અનુમાન આવતા હોય જેથી આવનારા ચોમાસાનું ચિત્ર સ્પષ્ટ બનતું હોય છે મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન સાથે છેલ્લા સિત્યાવીસ વર્ષથી સંકળાયેલા પીજી હરિયાણીના અનુમાન મુજબ આ વર્ષે વનસ્પતિની ખીલવણી તેમજ આ વખતે ઝાકરનું પ્રમાણ ઓછું રહ્યું હતું એ મુજબ સૌરાષ્ટ્રમાં ચાલીસથી પિસ્તાલીસ ઇંચ વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે તો પોરબંદર જિલ્લાના ભીમાભાઈ ઓડેદરાએ પશુ પક્ષીઓની ચેષ્ટા ઉપરથી આગાહી કરતાં એવું જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું મોડું રહેશે વરસાદ ખેંચાશે વરસાદ સમયસર થશે પરંતુ વરસાદની ખેંચ રહેશે તો તોફાની વરસાદ પણ થશે ચોમાસામાં દસથી બાર આની વર્ષની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી તો મિત્રો ઓગણત્રીસમાં વર્ષા વિજ્ઞાનના સેમિનારનું તારણ લઈએ તો જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં હેલીનો માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદનો પ્રથમ તબક્કો જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં તો બીજો તબક્કો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં થાય એવું તારણ નીકળ્યું છે મિત્રો જુલાઈ મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અતિવૃષ્ટિ અને હેલી જેવું વાતાવરણ જોવા મળશે જ્યારે ઓક્ટોબર મહિનાના અંતમાં ચોમાસું વિદાય લે એવી સંભાવનાઓ રહેશે આ વર્ષે રાજ્યમાં બે તબક્કે વાવણી થશે વર્ષ અગિયારની જેવું રહેશે ગુજરાતમાં આ ચોમાસે ત્રેપન દિવસ વરસાદ થશે બાર જુલાઈથી એકવીસ જુલાઈ વચ્ચે અતિવૃષ્ટિ થશે જ્યારે બાર ઓગસ્ટથી સોળ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હેલીની શક્યતા રહેશે તો મિત્રો હવામાનની દરેક અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહે